રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ દ્વારા દુષ્કર્મના કેસમાં આરોપી વિજય ઉર્ફે નન્નો ચંદુભાઈ કોતરવાડિયા અને તેના સાગરી દિલીપને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરેલ હતા. બનાવની વિગત મુજબ ભોગ બનનારની ઉંમર વર્ષ 2001માં 15 વર્ષ 4 માસની હતી ત્યારે આરોપી વિજય ઉર્ફે નન્નો ચંદુભાઈ કોતરવાડિયાએ તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી અને આ ભોગ બનનારને ગર્ભવતી બનાવેલ કે જેને લઈ બાળકનો જન્મ ગત તારીખ 22 ફેબ્રુઆરી 2021ના રોજ થયેલ હતો કે દરમિયાન તપાસ કરનાર અધિકારી ચાર્જશીટમાં કરેલ અને ટ્રાયલ પણ ચાલેલ તો ડોક્ટર પાર્થ મેઘનાથી દ્વારા લેવાયેલ નમૂનાઓમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરમાં અભિપ્રાય આવેલ હતો કે જન્મ થનાર બાળકના કુદરતી માતા ભોગ બનનાર છે, કુદરતી પિતા વિજય ઉર્ફે નન્નો ચંદુભાઈ કોતરવાડિયા છે. ત્યારબાદ આરોપી પક્ષે વિધાન ધારાશાસ્ત્રીએ સાગઠિયાએ દલીલો કરી હતી કે પોલીસ દ્વારા સંપૂર્ણ અને ન્યાયિક તપાસ કરવી જોઈએ, પોલીસ દ્વારા તટસ્થ તપાસ થવી જોઈએ. ભોગ બનનાર બાળકના જન્મનું પ્રમાણપત્ર રજૂ થયું નથી. ભોગ બનનાર બાળકના ડીએનએ ટેસ્ટ માટે નમૂનાઓ લેવાયેલા છે તો નમૂના લેનાર ડોક્ટરના પ્રમાણપત્ર રજૂ થયેલ નથી. ડોક્ટર તરફથી માત્ર આઉટવર્ડ રજિસ્ટરનો ઉતારો અને તેમણે લખેલ પત્ર રજૂ થયેલો છે. આ પ્રક્રિયા ન્યાયિક નથી તો ભોગ બનનાર અને આરોપીએ ભોગ બનનાર પુખ્ત વયની તથા લગ્ન કરી લીધા છે, સાથે રહે છે, 3 વર્ષનું બાળક પણ સાથે રહે છે, જેથી આ કામમાં દુષ્કર્મ ગણી શકાય નહીં. ત્યારે તાલુકાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ દ્વારા આરોપી તરફેની દલીલને ગ્રાહ્ય રાખી આરોપી વિજય ઉર્ફે નન્નો ચંદુભાઈ કોતરવાડિયાને શંકાનો લાભ આપી છોડી મુકાયો હતો. નામદાર સેશન કોર્ટના જજ સાહેબે જે પોક્સો કેસની અંદર બરોબર ચુકાદો આપેલો છે તે ચુકાદો નિર્દોષ ઠરાવને છોડી મેળેલા છે. એ કેસની હકીકત એવી છે કે જે દુષ્કર્મના કેસની અંદર ભોગ બનનાર અને આરોપી બંને સાથે રહેતા હતા, બંનેનો પ્રેમ સંબંધ હતો અને એમાં એક બાળકનો જન્મ થયેલો હતો અને એ બાળકનું ડીએનએ પણ પોઝિટિવ આવેલું હતું, પરંતુ તપાસ કરનાર અધિકારી દ્વારા જન્મનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવેલું નહોતું અને એ બાબતની મેં દલીલ કરેલી અને વધારે પ્લસ કે બંને પતિ પત્ની સાથે રહેતા હતા અને એક બાળક હતું અને આ બાળકનું ભવિષ્ય અને એ બાળકનું એનું આખું જીવન બંને પતિ પત્નીનો આખો કુટુંબનો માળો વિખાઈ ન જાય એટલા માટે મેં નામદાર કોર્ટને એ દલીલો કરેલી અને નામદાર કોર્ટે કન્સિડર કરી અને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલા છે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.